राजमान मंत्रिमंडल में हमारे साथ ही मंत्री श्री सौरभ भाई, मंत्री श्री पुरुषोत्तम भाई सोलंकी, मुख्य सचिव डॉक्टर वरेश सिन्हा जी, संजय प्रसाद जी, सोनल मिश्रा जी, सब नौजवान दोस्तों, हम बैठा बैठा विचार करते हो तो कि आ महात्मा मंदिर बनायू आपणे એનો સૌથી વધારે ઉપયોગ કોણે કર્યો છે? અને મારે માટે ગર્વની બાબત છે કે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ, જેમાં દેશના મોટા મોટા ઉદ્યોગકારો આવે છે, એમણે 2011 અને 2013 આ મહાત્મા મંદિરનો ઉપયોગ કુલ 4 દિવસ માટે કર્યો છે. જ્યારે આઈટીઆઈના ટાબરિયાઓએ એનો સૌથી વધારે ઉપયોગ કર્યો છે. આંગણવાડીના વર્કરોએ સૌથી વધારે ઉપયોગ કર્યો છે. કૃષિ ક્ષેત્રે જોડાયેલા લોકોએ સૌથી વધારે ઉપયોગ કર્યો. માત્ર આ મહાત્મા મંદિરના ઉપયોગનું કોઈ એનાલિસિસ કરે તો પણ એને ખબર પડે કે આ સરકારની પ્રાથમિકતા કઈ છે. એને મન કઈ બાબતોનું સવિશેષ મહત્વ છે. સમગ્ર વિશ્વમાં એક ક્ષેત્રની વ્યાપક ચર્ચા ચાલે છે. ભૂતકાળમાં આવા શબ્દો બહુ બજારમાં ચાલતા નહોતા, લોકોને ચડતા નહોતા. એક શબ્દ પ્રચલિત થયો છે, જોબ માર્કેટ. પણ ક્યારે કોઈ વિચાર કર્યો કે આ જોબ માર્કેટને આપણે એડ્રેસ કર્યું છે ખરા? વિદ્યાર્થીઓ યુવાનો પોતાની રીતે બિચારા નોકરી શોધ્યા કરતા હોય, અહીં જાય અહીં જાય, ક્યાંક મેળ પડી જાય તો મેળ પડી જાય, તો પછી બીજી હાલ. યુવકને એના નસીબ પર છોડવી દેવામાં આવ્યું. એ શોધે અને નસીબ હોય ને કઈ કાળી છડી પાટે ચડી ગઈ તો ચડી ગઈ, કોઈ આંગળી પકડી લઈ જનાર હોય ને વળી કોઠવાઈ ગયું તો કોઠવાઈ ગઈ. યોજનાબદ્ધ રૂપે વર્તમાનમાં કેવા પ્રકારના મેન પાવરની જરૂર છે, કેવા પ્રકારની સ્કિલની જરૂરત છે, આવનારા 5 વર્ષ 10 વર્ષ કઈ સ્કિલનું ભવિષ્ય ઉજ્જવળ છે, અત્યારથી જો એ સ્કિલ ડેવલપમેન્ટ માટે હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટને એની જોડે લિંક કરવામાં આવે તો એ તૈયાર થયેલા નવજવાનોને તરત જ રોજગાર મળી શકે. આજે સ્થિતિ શું છે? હાઉસિંગ ઇન્ડસ્ટ્રી ચાલતી હોય, મકાનો બનતા હોય,
પણ પ્લમ્બર ન મળે એના કારણે 100 કરોડના પ્રોજેક્ટનું મકાન બનેલા એમને એમ પડ્યા હોય કારણ તો કે પ્લમ્બરની શોર્ટેજ છે એના કારણે કામ થયું નથી અને એના કારણે મકાનના માલિકો છે મકાનનો કબજો લેવા તૈયાર નથી તમે મને વિચારો કે નાનકડી બાબત છે પણ કેટલું બધું નુકસાન થતું હશે કારખાનું બની ગયું છે બધું તૈયાર છે મશીનો આવી ગયા છે દુનિયાથી ઇમ્પોર્ટ કરેલા મશીનો આવી ગયા છે પણ વાયરમેન નથી વાયરમેન નથી કારખાનું ઉભું છે આજે ડિસ્કનેક્ટ છે એમાં કોઈ આયોજન જોઈએ કોઈ પ્લાન જોઈએ કોઈ વિઝન જોઈએ કોઈ સર્વે કરવો પડે કોઈ રિક્વાયરમેન્ટ શું છે ભારત જેવો દેશ જેની પાસે 65% કેટલી જેટલી જનસંખ્યા 35 વર્ષ કરતા નીચેની ઉંમરની છે આવું સૌભાગ્ય કોને મળેલા કોઈ કુટુંબમાં 5 જુવાન જો દીકરા હોય ને આખા કુટુંબનું ભવિષ્ય બદલી નાખતા હોય છે બદલે કે નહીં બદલે દોસ્તો આ દેશ પાસે જવાની હિલોળા લે છે હિલોળા એના પર જો ધ્યાન કેન્દ્રિત કર્યું હોય એને એના નસીબ પર છોડ્યા વગર એનો ઉપયોગ કેવી રીતે કરી શકાય આજે આ શ્રમ કૌશલ્ય પંચમ આપણી જે અવિરત પ્રયાસ ચાલી રહ્યો છે એનો આ એક હિસ્સો છે ભૂતકાળમાં સરકારમાં લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ તો હતા હું નથી માનતો કે કોઈ રાજ્યનો મુખ્યમંત્રી એ ડિપાર્ટમેન્ટના કોઈ ફંક્શનમાં ગયો હોય કદાચ એ ડિપાર્ટમેન્ટે કોઈ ફંક્શન ગોઠવ્યું એવું નહીં બન્યું હોય કારણ કે સરકારની નજરમાં એ પહેલામાં એવું હતું કે એ ડિપાર્ટમેન્ટમાં કોઈ ઓફિસરને મૂકીએ તો બધા ઓફિસરો અંદર અંદર ચર્ચા કરે કે કેમ તમારું સાઈડ પોસ્ટિંગ થઈ ગયું કેમ તમે મુખ્યમંત્રીની ગુણબુકમાં નથી કેમ તમને આમ ફેંકી દીધા આવી ચર્ચા ચાલે એટલે જાણે આ અત્યંત મહત્વનું કામ સરકારી આખા માળખામાં આબરૂ વગરનું કામ એવી એની છબી થઈ ગઈ એટલે મેં નક્કી કર્યું કે મારે માટે અગર જો કોઈ મહત્વપૂર્ણ ડિપાર્ટમેન્ટ હોય તો એ મારો લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ હશે અને તેથી હું એના સૌથી વધારે ફંક્શનમાં જઉં છું જ્યાં કાર્યક્રમ ગોઠવે નાનો મોટો હું જઉં છું કારણ મને મને એટલું સમજાય છે કે 7 હાથમાં આ દેશનું જો ભવિષ્ય બદલવું હશે તો આ દેશની યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ દેશની યુવા શક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મતલબ છે પરમાત્માએ એને જે બે ભુજાઓ આપી છે એ બે ભુજાઓમાં હુન્નર આપવો પડે એક વાર એને હુન્નર મળે અવસર ઊભો કરવો પડે અને એને જો અવસર મળી ગયો તો એ જગતને બદલી નાખશે એવો મારો અપાર વિશ્વાસ છે ડિગ્નિટી ઓફ લેબર આપણે ત્યાં સાંજ પડે કોઈ દુકાનદારને ત્યાં નામું લખતો હોય માણસ અને સાંજ પડે માણ 50 રૂપિયા કમાતો હોય અને બીજો
ભાડાની રિક્ષા ચલાવતો હોય અને 300 રૂપિયા કમાતો હોય, પણ સમાજમાં પેલો નામો લખવા વાળો મોટો દેખાય, 50 રૂપિયા કમાતો હોય તો મોટો દેખાય, રિક્ષા ચલાવીને મજૂરી કરીને 300 કમાતો હોય તો રિક્ષા ચલાવે. આજે માનસિકતા છે કે કોઈ મજૂરી કરે છે, મહેનત કરે છે, એના કપડા ઉપર કાળા ધોળા ડાળ લાગેલા છે, તે નકામો, કશું ન કરે, શરીરને ડાળ ના પડે, નામ પડ્યો રે આખો દાડો બહુ મોટો. આજે આપણા સમાજ જીવનમાં વર્ષોથી આ સંસ્કાર બની ગયા છે. આપણા ઘરમાં પણ કોઈ મેલા ગેલા કપડા વાળો દરવાજા ઉપર આવીને પૂછે કે ફલાણા ભાઈ ક્યાં ગયા, તો આપણા પરિવારના બા કે બેન જે હોય શું કે અત્યારે નથી, આ ટાઈમ છે અહીંયા પૂછવાનો, કાલ આવજો. અને કોટ પેન્ટ ટાઈ વાળા આવીને પૂછે ક્યાં છે, અરે આવો આવો બેસો શું કામ. આખી સમાજની જે માનસિકતા છે એ માનસિકતા બદલવા માટે આપણે શ્રમને પ્રતિષ્ઠા આપવી પડે, શ્રમિકને પ્રતિષ્ઠા આપવી પડે, ડિગ્રી ઓફ લેબર. અને તેથી ગુજરાતે જેટલું ધ્યાન યુનિવર્સિટીઓ માટે કેન્દ્રિત કર્યું છે, જેટલું ધ્યાન મેડિકલ કોલેજ માટે કેન્દ્રિત કર્યું છે, જેટલું ધ્યાન એન્જિનિયરિંગ કોલેજ માટે ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એટલું જ આઈટીઆઈ માટે પણ. અને એના આપણને સુફળ મળ્યા છે, એના આપણને પરિણામ જોવા મળ્યા છે, એમાં અનેક ચીજ આપણે નવી લાવી રહ્યા છીએ. દાખલા તરીકે આજે એક પ્રોજેક્ટની શરૂઆત થઈ રહી છે, IAVK ઇન્ડસ્ટ્રીયલ કૌશલ્ય વર્ધન કેન્દ્ર. આ તદ્દન નવા પ્રકારનો અભિગમ છે અને આ પ્રયોગ આવનારા દિવસોમાં દેશ અને દુનિયાનું ધ્યાન ખેંચશે એવો મારો વિશ્વાસ છે. કારણ આમાં આપણે ઉદ્યોગકારોને કહ્યું છે કે ભાઈ તમે રોદડા રોવો છો કે માણસ નથી મળતા, માણસ નથી મળતા, અમારે જોઈએ એવા તૈયાર લોકો નથી મળતા. આપણે કહ્યું એવી બધી રાડા રાડા તારા કારખાનામાં જે રૂમ તૈયાર કર એ જ આપણી આઈટી, તારે જે પ્રકારના લોકો જોઈએ ત્યાં જ ભણાવ, તું જ એમને શીખવા, અમે સર્ટિફિકેટ આપી, તમે મને કહો સાહેબ એ જ મારે ત્યાં તૈયાર થયો. અને પ્રેક્ટિકલ અનુભવ એ જ કંપનીના સિનિયર ઓફિસરો એના શિક્ષક, એ જ કંપનીના સાધનો એના ઇન્સ્ટ્રુમેન્ટ. એક એવું અદભુત આયોજન થશે કે જેના કારણે, અને એમાં જોબની ગેરંટી છે, કારણ કે જે પ્રકારના કામ માટે માણસો જોઈએ છે એવા જ લોકોને ટ્રેન કરશે અને એવા જ લોકોને ત્યાં રોજગાર મળશે. અને આવા અનેક કેન્દ્રો ચાલે, અનેક કેન્દ્રો ચાલે. એમાં કેટલીક કોમન બાબતો છે એ રાજ્ય સરકારના સિલેબસથી ચાલશે, કેટલીક બાબતો છે કંપનીની પોતાની પ્રોડક્ટ સાથે જોડાયેલી છે, એના પોતાના મશીનો ચલાવવા માટે જે આવશ્યકતા સ્કિલ જોઈએ એના માટે ચાલશે. આને કારણે આપણે ત્યાં ઉત્તમ પ્રકારનું માનવ બળ તૈયાર થશે અને એ એના અભ્યાસક્રમ પછી સીધો જ એ વિકાસ યાત્રામાં સીધો ભાગીદાર બની જશે, પ્રોડક્ટિવિટીમાં ભાગીદાર બની જશે. આપ વિચાર કરો, મોટી મોટી હોસ્પિટલો હોય, પેરામેડિકલ સ્ટાફ, એને ટ્રેન કરવા માટે તમે જુદી આઈટીઆઈ બનાવો તો પાલવે, એવા બધા આરોગ્યના મોટા મોટા સાધનો ક્યાં તમે લાવો. પણ તમે હોસ્પિટલની અંદર જ કરો વેચાણ,
તારે ત્યાં હોસ્પિટલને લગતા મશીનો ચલાવવા માટેનો ક્લાસ ચાલુ કર, સરકાર તને સર્ટિફાય કરે છે, તું 50 છોકરા આવા તૈયાર કર, એ બધા તારા હોસ્પિટલ બધા મશીનો ચલાવતા થઈ જશે. કેટલો બધો ઉપયોગી મેન પાવર તૈયાર થાય. અને સમગ્ર બાબતમાં આપણે મંત્ર આપ્યો છે, ઇન ધ ઇન્ડસ્ટ્રી, બાય ધ ઇન્ડસ્ટ્રી, ફોર ધ ઇન્ડસ્ટ્રી, બિયોન્ડ ધ ઇન્ડસ્ટ્રી. એને એક પ્રકારનું માનો પણ ત્યાં થશે, પછી એમાં એવું નહીં ભાઈ પછી એ દુકાન નથી કે જાય ગયા, ના, એના બે તાકાત હશે કે પથ્થર પર પાટો મારીને પાણી કાઢી શકશે. આ આટલા મોટા માનવ બળને તૈયાર કરવા માટેનો આપણો પ્રયાસ છે. આજે અહીંયા આપણે તમે હમણાં જોયું સ્ક્રીન પર કૌશલ્ય રથ ની વિદાય કરી. હવે અમારે ત્યાં રથ શબ્દ આવેલા આપણા દેશમાં કેટલાક લોકોને જરા નાકનું ટેરું ચડી જાય, એમને એવી દવાઓ પીધેલી છે ને કે એમને બહુ મેળ ન પડે સાચું અને સારું સમજવામાં. આ કૌશલ્ય રથ નિશ્ચિત ગામડાઓમાં સતત ભ્રમણ કરશે. માનો કે એક રથની માથે 4 ગામની જવાબદારી હોય તો એ 2 કલાક આ ગામ, પછી 2 કલાક આ ગામ, પછી 2 કલાક આ ગામ, પછી 2 કલાક આ ગામ, અને તે ગામના જે સ્ટુડન્ટ હશે એમને કૌશલ્ય રથની અંદર જ ભણાવવામાં આવશે. 10 દિવસ 15 દિવસ ની અંદર એની એમાં માસ્ટરી આવી જશે. પછી ગામમાં બીજા પ્રકારનો રથ આવશે જેમાં બીજા સિલેબસ હશે. શક્ય હશે તો આપણે ધીરે ધીરે ગુજરાતના બધા જિલ્લાઓમાં એક એક કૌશલ્ય રથનો ઉપયોગ કરવાને એક નવતર પ્રયોગ, જેમાં મોબાઈલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ કહી શકાય કૌશલ્ય રથ, અને એના કારણે સરકારને બધી જગ્યાએ આઈટીઆઈ ઊભી કરવી ના પડે, કૌશલ્ય વર્ધન કેન્દ્રો ઊભા ના કરવા પડે, મકાનો શોધવા ના પડે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું ના કરવું પડે, આ રેડીમેડ વ્યવસ્થા ચાલશે. બીજી એક બાબત આપણે આજે વિચારી છે સર્ટિફિકેશન માટે. આજે કેટલા 15,000 લોકો આપવાના છે, 15,000 લોકોને ઓથેન્ટિક સર્ટિફિકેટ મળવાનું છે. એમના આ એની પાસે આ કૌશલ્ય છે. હવે જુઓ ભાઈ, આપણે કંઈ પણ કહીએ તો કેટલાક લોકોને બહુ આમ રાત્રે ઊંઘ નથી લાગતી, પણ એમના પેટ પાપે આખા દેશની ઊંઘ ઉડી ગઈ છે. સાચું બોલીએ એમને તકલીફ પડે છે ને એમને બચાવવા વાળાઓને તકલીફ પડે છે, કારણ જેમણે આ સુધી એમની મલાઈ ખાધી હોય એમને જરા વધારે આગળ પડે. ભારત સરકારે ગયા બજેટમાં જાહેરાત કરી 1,000 કરોડ રૂપિયા જેના માટે તો કૌશલ્ય વર્ધન અને સ્કિલ ડેવલપમેન્ટના કામો અંતર્ગત 10 લાખ લોકોને સર્ટિફિકેશન માટે આખું આયોજન કરવા માટે અને એને કામ કરવા માટે 1,000 કરોડ રૂપિયા 10 લાખ લોકોને તૈયાર કરવા માટે બજેટ ફાળવ્યું, રૂપિયા આપ્યા, એ વાતને આજે 6-8 મહિના તો પૂરા થઈ ગયા છે. હવે આચારસંહિતા આવશે એટલે પૂરું. તમને શું અંદાજ આવે છે કેટલા રૂપિયા વાપર્યા છે? 10 લાખ લોકોની સામે કેટલા લોકો તૈયાર કર્યા છે? આખા દેશમાં 10 લાખ લોકોનો લક્ષ્યાંક હતો, 1,000 કરોડ રૂપિયાનું બજેટ હતું,
અને કામ થયું માત્ર 18,000 લોકો, ક્યાં 10 લાખ અને ક્યાં 18. આવડો મોટો દેશ, આવડી મોટી સરકાર, આટલા બધા રૂપિયા અને પરિણામ. અને આપણે ગુજરાતમાં આટલા બધા રૂપિયાનું પાણી કર્યા વગર આજે એકલા ગુજરાતમાં 15,000 લોકોને સર્ટિફાય કરવાનું કામ કરી રહ્યા છે. કેટલાક લોકોનો પ્રશ્ન ઉઠે કે સાહેબ, ગુજરાત તો છે પણ દેશનું તમે કેવી રીતે કરશો? આ ઉત્તમ ઉદાહરણ છે. આમ કામ થાય. આજે એક સાથે ગુજરાતમાં 165 નવા કૌશલ્ય વર્ધન કેન્દ્રો આપણે આપી રહ્યા છીએ. એનો અર્થ એ થયો કે હવે ગુજરાતમાં કૌશલ્ય વર્ધન કેન્દ્રોનું નેટવર્ક લગભગ 500 કરતા વધારે થઈ જશે. એનો મતલબ એ થયો કે કોઈ પણ ગામના વ્યક્તિને 15 કિલોમીટરના દાયરામાં જ એને કૌશલ્ય વર્ધન કેન્દ્ર મળી જશે. અને આ કામ આપણે એવું ઉત્તમ કર્યું છે કે ભારતના પ્રધાનમંત્રીએ પણ એને એવોર્ડ આપ્યો. એવોર્ડ આપ્યો એટલું નહીં, બીજા રાજ્યોને લખ્યું કે ગુજરાતે કર્યું છે એવું કરો. પ્રધાનમંત્રી કઈ પાર્ટીના છે ખબર છે? છતાંય કહ્યું. કહેવાનું તાત્પર્ય એ છે દોસ્તો કે સમગ્રતયા રાજ્યોએ, સરકારોએ પોતાની પરંપરાગત વિચારધારામાંથી બહાર આવવું પડશે. રાજ્યોએ માનતા હોય કે ભાઈ તમે તો અમારું કામ શું છે, તમે બિલ્ડિંગ બનાવી દીધું, અમે લેથનું મશીન મૂકી દીધું, અમે સાહેબ મૂકી દીધા. એ છોકરા જાણે, એનું ભવિષ્ય જાણે, એ જમાના જતા રહ્યા. હવે એમ કરીને આપણે લોકોને એના નસીબ પર ન છોડી શકીએ. રાજ્યનું કામ છે કે આગામી 10 વર્ષ 15 વર્ષ વિકાસની દિશા કઈ રહેવાની છે, એના માટે કયા કયા સંસાધનોની જરૂર પડવાની છે, કેટલી આર્થિક આયોજનની આવશ્યકતા પડશે, કેટલી ખાણ ખનીની જરૂરિયાત પડશે, કેટલી જમીનની જરૂરિયાત પડશે, કેટલા બિલ્ડિંગોની જરૂરિયાત પડશે, કેટલા પ્રકારના મશીનો જોઈશે, એની સાથે સાથે કેટલો અને કેવો મેન પાવર જોઈશે એનો પણ હિસાબ કિતાબ લગાવો. ઘણી વાર સરકારોને ખબર જ ના હોય કે ભાઈ તમારે ત્યાં, હવે સરકારમાં એ તો નક્કી જ હોય છે કે ભાઈ તમારા શિક્ષક ક્યારે રિટાયર થશે. બધા નોકરીમાં જોડાય ને, એ દાડાની રિટાયર થવાની તારીખ લખેલી જ હોય કે ભાઈ આ તારીખે રિટાયર થશે. પણ સરકારમાં તમે પૂછો કે ભાઈ 2020માં મેથેમેટિક્સના ટીચર કેટલા જોઈએ, તને ખબર ના. જો એને આજે ખબર હોય કે 2020માં મેથેમેટિક્સના ટીચર આટલા હોવા જોઈએ, એનો અર્થ એ સાયન્સ સ્ટ્રીમની આટલી સ્કૂલો જોઈએ, એમાંથી મેથેમેટિક્સ ભણનારા આટલા વિદ્યાર્થી જોઈએ, એમાંથી મેથેમેટિક્સ કરનારા કોલેજમાં આટલા વિદ્યાર્થી જોઈએ, આટલા મેથેમેટિક્સ વિદ્યાર્થીઓ બીએડમાં જવા જોઈએ, અને આ વર્ષે આટલા બીએડમાં મેથેમેટિક્સ વાળા બહાર નીકળે તો તરત નોકરી મળી જાય. શું કર્યું હોય, હિસ્ટ્રી વાળા તૈયાર કર્યા હોય,
મેથેમેટિક્સ માં જગ્યા ખાલી હોય ને હિસ્ટ્રી માં નોકરી મળતી ના. આ કજોડા કરી 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 બધું બરબાદ કરે છે. સાદી સીધી ભાષાના મિત્રો હું એટલા માટે સમજાવું છું કે એક વિઝન સાથે સમગ્ર જોબ માર્કેટ એક નવું સાયન્સ છે. વિકાસનું એક મોટી આધારભૂત વિધા શરૂ થઈ છે અને એને અનુરૂપ મેન પાવર માટે ઇન્સ્ટિટ્યુશન માટે સિલેબસ માટે પ્રોપર ટીચર, એના માટે પ્રોપર ટેકનોલોજી, એના માટે ફાઇનાન્શિયલ રિસોર્સિસ, આ બધી જ બાબતોને અગાઉથી વિચારીને જો ગોઠવવામાં આવે તો આપણે આપણા નવજવાનો ક્યારે બેકાર ન રહે અને આપણા નવજવાનોની શક્તિ રાષ્ટ્રના નિર્માણ માટે અવિરત અને પ્રભાવ ચાલુ જ રહે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. આજકાલ એક બીજો શબ્દ પ્રયોગ ચાલે છે દુનિયામાં, એ શબ્દ પ્રયોગ છે જોબ ટુ વોર. પહેલા લડાઈની વાત આવે તો સરહદો પર નહીં આવે, હવેની એક લડાઈનો મુદ્દો બને છે દુનિયામાં જોબ વોર. ચાઇનાએ બીડું ઉઠાવ્યું છે અને ચાઇનાએ બીડું ઉઠાવ્યું છે કે દુનિયાભરની જોબનો કબજો કરશે. ક્યાંય પણ જોબ જોઈએ ચાઇનીઝ માણસ મળી રહેશે. હવે એને બીડું કોઈ પણ જોબ ક્રિએટ થાય તો ચાઇના વાળાને હડપ કરી લેશે. એમના દેશ માટે એમના વિચાર આવે બહુ સ્વાભાવિક છે, પણ દુનિયાનો સૌથી યુવાન દેશ આટલી મોટી જોબ પર ઊભી થયું હોય અને આપણે ક્યાંક જળ દેખાતા જ ના હોઈએ તો ભાઈઓ બહેનો આપણે દશા શું થશે એનો અંદાજ. અને તેથી ગ્લોબલી આખી દુનિયામાં એટલી બધી મેન પાવરની શોર્ટેજ આવવાની છે, આખા વિશ્વને એટલી બધી સંખ્યામાં સ્કિલ યુથફુલ મેન પાવરની જરૂરિયાત પડવાની છે. 2020માં કેટલા લોકો જોઈશે, 2030માં કેટલા લોકો જોઈશે, એના માટે આપણી પાસે માનવબળ તૈયાર થયું છે કે નહીં એ આપણે કરવું પડે. આપણે હિન્દુસ્તાનની અંદર જો રોજગાર ઉભા ના કરી શકતા હોઈએ તો દુનિયામાં જે રોજગારો હોય એનો કબજો કરવાની વ્યૂહરચના અપનાવવી પડે. ભાઈઓ બહેનો આપણે એક શુભ શરૂઆત કરી છે અને શું શરૂઆત કરી છે, વિદેશોમાં આ પ્રકારે કામ કરવા જવા માંગતા માટે જઈને એક સેન્ટર આપણું ઉભા કરી રહ્યા છે. મોટા મોટા લોકો તો મળી રહે, આઈટીઆઈ વાળો મારો દુબઈની અંદર એમને ટર્નર જોઈતો હોય તો આપણા બિચારા ટર્નરને ક્યાંથી ખબર પડે ભાઈ દુબઈ કેવી રીતે જવાય, પાસપોર્ટ કેવી રીતે કરાય, અરજી કેવી રીતે કરાય. અને પછી તો કોઈ લેભાગુ કંપનીને રવાડે ચડી ગયો તો લેભાગુ કંપની એથી પહેલાં પકડીને બાંધીને લઈ જાય, ત્યાં જેથી પાસપોર્ટ પડાવી દે. હવે કરો મજૂરી, શોષણ થાય એમનું. આ બધામાંથી આપણો જવાનો બચી જાય. જે કંપની એને બોલાવી રહી છે, કંપની સાચી છે, યોગ્ય કરી રહી છે કે આ બધી બાબતો એને આ પહેલેથી માહિતી મળે, એને પૂરું માર્ગદર્શન મળે, એને દેશમાં જવું હોય તો પ્રાથમિક ભાષાની એનો પરિચય થાય. ત્યાં આગળ કોણ એમ્બેસીમાં કોણ હશે, કોણ મદદ કરશે, કેવી રીતે મદદ કરશે એની એને પ્રાથમિક માહિતી મળે. એના માટે એક ટોલ ફ્રી નંબર હોય, આવી કોઈ બાબત હોય તો સરકાર સાથે સંપર્ક કરીને માહિતી મેળવી શકે. ભાઈઓ બહેનો, આપણે એવું સેન્ટર આપણે ઊભું કરી રહ્યા છીએ કે જેના કારણે દુનિયાભરમાં, અને એ વાત નિશ્ચિત છે મિત્રો, કે આપણા કૌશલ્ય વર્ગ વાળા યુવાનોને આખી દુનિયામાં માંગ વધવાની છે, વિશ્વના અનેક દેશોમાં એમને કામ મળવાનું છે. એના માટેની આગોતરી વ્યવસ્થા થવી જોઈએ. એ આગોતરી વ્યવસ્થા કરવાનું કામ પણ આજે શ્રમ કૌશલ્ય પંચમના કાર્યક્રમ અંતર્ગત આપણે આયોજન શરૂ કર્યું છે. એટલું જ નહીં, બદલા જતા યુગમાં
આઈટીઆઈ નો વિદ્યાર્થી પણ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજીથી વાકેફ હોય. તમારામાંથી મોટા ભાગના હશે જેમ કે મોબાઈલ ફોન હશે, હશે વોટ્સઅપ માટે નહીં. બધા પાસે હશે આ ટેકનોલોજીનો ઉપયોગ. માત્ર લાલ લીટા બટન દબાવવા માટે નહીં, સમગ્ર વિશ્વ સાથે જોડવા માટે કેમ હોય, એટલા માટે આપણે આઈટીઆઈ ની અંદર સોફ્ટ સ્કિલના કોર્સિસ શરૂ કર્યા. કારણ કે આપણો વિદ્યાર્થી દુનિયાની સામે એને ઝૂકવું ન પડે, એ સામર્થમાન બને એના માટેના પ્રયાસો આપ્યા છે. અને આ બધા પ્રયાસોના ભાગરૂપે આજે આ રાજ્ય સરકારે હિન્દુસ્તાનમાં ક્યાંય પણ વિચારી ન શકે એવા અનેક નવતર કામોના આજે લોન્ચિંગનો આપણો દિવસ, અને ખૂબ મોટું યોગદાન, મોટી હરણફાળ આપણે ભરી રહ્યા છીએ. આ હરણફાળ ભરવાને કારણે ગુજરાતનો યુવક સામર્થ્યવાન બનશે. એટલું ને આપણે જે કેટલાક નિર્ણયો કર્યા છે, આઈટીઆઈ ઇક્વિવેલન્ટ 10મું ધોરણ ગણી નાખી, 2 વર્ષ કર્યા 12મું કરી નાખી, નહીં તો બિચારા કોઈ પૂજન શું ભણ્યા છો, 7મું ભણે છે ને તો શરમ આવે કહેતા, એવું થાય છે ને દોસ્તો. હવે ગામમાં મા બાપની સ્થિતિ ના હોય, બિચારો 7માંથી આગળ ભણ્યો ના હોય, અને કોઈ બી પૂછે કેટલું ભણ્યા છે, અને તરત જ મૂડી નીચી થઈ જાય. આ કલંક આપણે મિટાવવાનું નક્કી કર્યું છે. નથી ભણ્યા, નથી ભણ્યા એમાં શું, ભાઈ રડે છે શું તું? ગભરાતા નહીં દોસ્તો, હું બી તમારા જેવો જ છું. એટલે આપણે કહ્યું એને 10માના ઇક્વિવેલન્ટ ગણો, એને 12માના ઇક્વિવેલન્ટ ગણો, અને એનામાં હામ હોય, ભલે બચપણમાં બિચારાને સંજોગ ના મળ્યા હોય ભણવાના, અને ડિપ્લોમા એન્જિનિયરિંગ જેવું હોય તેના દરવાજા ખુલ્લા, ડિપ્લોમા કરીને ડિગ્રી એન્જિનિયરિંગમાં જવું તો દરવાજા ખુલ્લા, એને પીએચડી કરવું તો દરવાજા ખુલ્લા. અને એના ભાગરૂપે આજે આ શ્રમ કૌશલ્ય પંચમના લોન્ચિંગનો અવસર છે. એક ખૂબ મહત્વાકાંક્ષી યોજના તરફ આપણે ડગ માણવાનો આજે શરૂઆત કરી રહ્યા છે. હું ગુજરાતના બધા જ નવજવાનોને અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આજે અનેક અને મિત્રો, તમારી પાસે કેવડું મોટું સર્ટિફિકેટ છે, એ સર્ટિફિકેટ ઉપર સોનેરી અક્ષરોથી લખાણ લખેલું છે, રૂપેરી અક્ષરોથી લખેલું છે. દુનિયા એનાથી ચાલવાની નથી, દુનિયા ચાલવાની છે તમારા હાથમાં હુનર કર્યું છે. કોઈ પણ દેશનું ભવિષ્ય એ દેશના યુવકોમાં સ્કિલ કેટલું છે એના પર નક્કી થવાનું છે. અને એમ્પાવરમેન્ટ ઓફ યુથ કોઈ કહેતું હોય તો એનો ઉત્તમ મોટો રસ્તો છે સ્કિલ ડેવલપમેન્ટ. અને સ્કિલ ડેવલપમેન્ટ પર બળ આપવામાં ગુજરાતે મોટી હરણફાળ ભરી છે. આપણને મળે કે શું થાય, કે કામ ધામ મળતું નથી, શું થઈ
એવું ઘણા થાય. બેંક પર સરકારને એક કામ કર્યું, બેંકો એક કામ કર્યું, સ્કિલ ડેવલપમેન્ટનું આપણે વિઝનનું કેવું તે હોય બધું વાત કરતા કરતા મેં કહ્યું કે તમે નક્કી કરો કે બાળકના જન્મથી મૃત્યુ સુધી એને કેટલા પ્રકારની સેવાઓની જરૂર પડે. તમે આમ હિસાબ લગાવો ને તો જન્મથી મરણ સુધીમાં હજારો પ્રકારની સેવાની જરૂરત પડતી હોય. ગોળીઓ જોઈએ, ઘૂંટડા જોઈએ, કાંઠી લઈને જે સ્મશાનમાં ઠાકડી સુધી હવે એનો અર્થ જેટલું જોઈએ એટલું સ્કિલ જોઈએ કે ના જોઈએ. તમને ગુલદસ્તો જોઈએ તો ગુલદસ્તો બનાવનારો જોઈએ ના જોઈએ. તમને ફૂલ જોઈએ તો બગીચા વાળો જોઈએ ના જોઈએ. એટલા બધા સ્કિલ એક વાર તમે આનો વિચાર કરીને આયોજન કરો એટલે આ સ્કિલ ડેવલપમેન્ટ સમાજને સશક્ત બનાવે. અને તેથી આપણે આયોજન એવું કર્યું કે ભાઈ ખરેખર રિક્વાયરમેન્ટ કેટલી સ્કિલની છે એના માટેના કોર્સ આજે કૌશલ્ય રથ મોકલી રહ્યા છે ને એમાં મુખ્યત્વે આ પ્રકારની સ્કિલ ડેવલપ કરવાના છે. રોજબરોજની જિંદગીમાં સામાન્ય માનવીને જે જરૂરિયાતો છે એની પૂર્તિ કરે એવું મેનપાવર તૈયાર કરો એને આપોઆપ કમાણી થવાની શરૂ થઈ જશે, આપોઆપ રોજીરોટી કમાતો થઈ જશે. ભોજન સમારંભો મોટા મોટા થતા હોય પણ રસોઈયો ના મળે તો સ્કિલ ડેવલપમેન્ટ કરો ને ભાઈ રસોઈયા એવી સ્કિલ ડેવલપમેન્ટ નહીં તો શું ચાલે. કોકના દાદા રસોઈ આવે તેનો બેટો રસોઈ ગયો એનો દીકરો રસોઈ બિચારો આખી જિંદગી તમે તાલીમ ફર્યા કરે. આ મૂળભૂત બદલાવ લાવવાની કોશિશ સમાજની મૂળભૂત શક્તિ સમાજની મૂળભૂત શક્તિની અંદર સમય પ્રમાણેનું પરિવર્તન લાવીને આપણા જો મેન પાવરને આપણે તૈયાર કરીએ તો રાજ્યના વિકાસની અંદર ભાગીદાર પણ બની શકે અને એના પોતાના જીવનમાં પણ સુખ અને સંતોષની જિંદગી જીવી શકે. આપ સૌ નવજવાનોને ગુજરાતના ભાગ્યના નિર્માતાઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. જય જય ગરવી ગુજરાત.